प्रमुख साई महाराज ने 79मी जन्म जयंती क्या उजवी एने माटे मेहराओं अंदर एक मीटिंग थयेली। सदगुरु संतो पण त्यां आगळ उपस्थित हता, कारण के त्रण चार स्थळोथी मागणी आवेली के अमारे त्यां जन्म जयंती उजवामां आवे। एमां हिम्मतनगर हतुं, आणंद हतुं अने तिथल पण हतुं। એ ત્રણ જગ્યામાંથી કઈ જગ્યાએ જન્મજયંતિ ઉજવવી એને માટેની વાત હતી, અને છેલ્લે કળશ એ વખતે તિથલ ઉપર ઢળેલો હતો। કહેવાય માંગુ છું કે પ્રમુખ સાહેબ મહારાજની જન્મજયંતિ માટે આ રીતે ઉજવવા માટે સ્પર્ધાઓ ચાલતી હતી કે કઈ જગ્યાએ જન્મજયંતિ ઉજવવી। જેમ ઓલિમ્પિકની અંદર તમે જાણો છો, એશિયાડ છો, એશિયાડ હોય, ઓલિમ્પિક હોય, ફિફા ગેમ હોય, તો એની અંદર यजमान देशों प्रयत्न करता हुए कर अमारे त्यां आ प्रकार की गेम छे ए आवे। एम प्रमुख साहेब महाराज की जन्मजयंती माटे पण आ प्रकार की वस्तु छे ए बनती थी। बाणोनी अंदर योगीजी महाराज नो शताब्दी महोत्सव हतो, एने माटे तो वडोदरा मंडळे 6 महीना पहला थी धूम शुरू करेली। ए वखते अमदावाद, मुंबई, वडोदरा अने बीजा घणा बधा શહેરો છે એ પોતે ઈચ્છતા હતા કે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ એમને ત્યાં ઉજવાય। તો આ એક બહુ મોટી વાત છે કે પોતાને ત્યાં આ પ્રકારના ઉત્સવ છે એ ઉજવાય, કારણ કે દરેકનું સ્ટેટસ હોય છે। જેમ ઓલિમ્પિકનો એક સ્ટેટસ છે તો દરેક ઈચ્છે, એમ પ્રમુખ સાહેબ મહારાજ જેવા પુરુષની જન્મજયંતિ કોણ ના ઈચ્છે, અને એની અંદર શતાબ્દી મહોત્સવ પ્રમુખ સાહેબ મહારાજનો કોણ ના ઈચ્છે। એની અંદર અમદાવાદને ભાગે આ ઉત્સવ ઉજવવાનું આવ્યું છે, એ અમદાવાદનું બહુ જ મોટું ભાગ્ય છે। કારણ કે ઘણા બધાની ઈચ્છા હતી કે પ્રમુખ સાહેબ મહારાજનો શતાબ્દી મહોત્સવ અમારે ત્યાં થાય, અમારે ત્યાં થાય, અમારે ત્યાં થાય। એની અંદર કળશ જે ઘડ્યો એ અમદાવાદને માથે। પણ યાદ રાખજો કે જ્યારે આ જન્મ શતાબ્દી મહોત્સવ અહીંયા આગળ ઉજવાય છે તો એ વખતે અમદાવાદના હરિભક્તો યુવકોની જવાબદારી પણ ખૂબ મોટી બની જાય છે, કારણ કે એ શતાબ્દી મહોત્સવની અંદર તનતોડ સેવા કરવાની જવાબદારી પણ અમદાવાદ મંડળને માથે આવે છે। અને ખરેખર અમારી પણ અપેક્ષા નહોતી એટલા સ્વયંસેવકોની નોંધણી અમદાવાદની અંદર થઈ। લગભગ 6,000 જેટલા સ્વયંસેવકો માત્ર પુરુષો, એ પણ જ્યારે સંતો ઘરે ઘરે છે ફરતા હતા તો હેતુ તો બીજો હતો, સંપર્ક કરવા માટેનો હેતુ હતો, પણ એની અંદર કેટલી સેવા છે હરિભક્તો યુવકો કરશે તો સહેજે સહેજે। સંતોનું કહેવું એવું હતું કે કોઈને આગ્રહ નથી કરવો પડ્યો, જેને બધા નક્કી કરીને બેઠા હોય કે પ્રમુખ સાહેબ મહારાજના શતાબ્દી મહોત્સવ મારે 45, 35, 60, 90 હમણાં જે વાત કરી ને એમ અગાઉથી પ્લાનિંગ કરીને બેઠા હોય ને એ રીતે ફટ કરતા ધડ દેતા એ લોકો કહી દે કે આટલી સેવા સ્વામી લખો, આટલા દિવસની સેવા લખો। એટલે એ પણ અમદાવાદનો એક જેને કહેવાય ને કે જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે, પણ એક હર્ડલ પૂરું થયું કે આટલા દિવસની સેવા છે કરી। જેમ કોઈ દોડવીર હોય માનો કે, અથવા તો કોઈ જમ્પ મારનાર હોય તો પહેલાં 5 ફૂટનું કૂદકો એના માટે પ્રેક્ટિસ છે કરે, અને 5 ફૂટ છે કૂદાઈ જાય તો પછી 5.5 ફૂટ છે કૂદવા માટેની પ્રેક્ટિસ કરે, એમ એક વસ્તુ છે પૂરી થઈ। ચાલો અમદાવાદમાંથી જેટલા સ્વયંસેવકોનું એક્સપેક્ટેશન હતું એટલા સ્વયંસેવકો અમદાવાદમાંથી મળી ગયા। પણ હવે બીજી વાત સાથે સાથે એ પણ આવે છે કે જે અત્યંત જરૂરી છે કોઈ પણ સમયા માટે, કે ગમે ત્યારે સેવા કરવાની જરૂર ઊભી થાય એ વખતે સ્વયંસેવકો સેવા કરવા માટે તૈયાર થાય, જેને આપણે ટાણાની સેવા છે કહીએ છીએ। તો એ ટાણાની સેવા એ બહુ જ અગત્યની બાબત છે, તો એને માટે પણ સ્વયંસેવકોએ તૈયાર થવાની જરૂર છે। કારણ કે આટલો મોટો સમય, આટલો મોટો ઉત્સવ જેની અંદર હજારો સ્વયંસેવકો છે વર્ક કરતા હોય, ને બધા ડિપાર્ટમેન્ટની અમુક વખતે ડિમાન્ડ હોય કે ભાઈ અમારે આ વખતે છે 1500 સ્વયંસેવકો જોઈશે, આ વખતે 2000 સ્વયંસેવકો જોઈશે। અચાનક ડિમાન્ડ પણ આવી જાય કે ભાઈ ચાલો 2000 નહીં પણ હવે અમારે 3000 સ્વયંસેવકો જોઈશે, તો એ વખતે ઘણી વખત એવું બને કે બીજા જે શહેરોમાંથી એમાં કદાચ એટલા જોઈએ એટલા સ્વયંસેવકો ના મળે, તો એ પણ અમદાવાદની જવાબદારી છે બને છે, જેને આપણે ટાણાની સેવા છે એ કહીએ છીએ। તો એ બહુ જ અગત્યની બાબત છે, જો સેવા સેવાની અંદર ફેર બહુ છે। આજે ધારો કે કોઈ વ્યક્તિ છે એને અહીંથી 15 કિલોમીટર દૂર કોઈક વસ્તુની આવશ્યકતા છે માનો કે, હવે
એના કોઈ મિત્ર છે એને કે જ્યારે એને બધી વાતે સામો પણ છે, કોઈ બીજી તકલીફ નથી, વાતાવરણ પણ એકદમ સરસ છે, એનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે, બધી વાતે બરોબર છે, અને પેલા એને કહે કે જરા તું 15 કિલોમીટર દૂર જઈ અને મને આટલી વસ્તુ છે લાવી આપને. તો 15 કિલોમીટર જવાનું છે તો હકીકત જ છે, અને પેલો વસ્તુ છે લઈને પેલાને આપે તો એના ઉપર ઉપકાર છે કર્યો છે અને એની સેવા કરી છે, સારી વાત છે. પણ માનો કે 2 મહિનાનો ધૂમધકતો તાપ હોય, બહારે ચકલું પણ ફરતું ના હોય, અને એ વખતે એને કહેવામાં આવે કે તું જરા જઈને અને મને આ 15 કિલોમીટર દૂરથી આ વસ્તુ છે લાવી આપને, અને પેલો વ્યક્તિ છે એટલા પરસેવાની અંદર નાતો નાતો એ વસ્તુ લાવીને અને પેલાને આપે, એ સેવા છે એનો પ્રકાર થોડો જુદો થઈ ગયો. અને શિયાળાની કડકડતી ઠંડી હોય અને પેલો ભર ઊંઘની અંદર હોય અને રાત્રે 1 વાગે જગાડીને અને એને કહેવામાં આવે કે 15 કિલોમીટર દૂરથી આ વસ્તુ છે લાવવાની છે, તું મને લાવી ના આપે, અને પેલો ઊંઘમાંથી જાગીને ફરતો એ 15 કિલોમીટર જઈને એ વસ્તુ છે લાવીને આપે, એ સેવાનો પ્રકાર પાછો જુદો થયો. વસ્તુ તો એટલી જ છે કે દૂર 15 કિલોમીટર જવાનું છે, પણ કઈ પરિસ્થિતિની અંદર, કઈ સિચ્યુએશનની અંદર એ સેવા કરે છે એ પણ બહુ જ અગત્યનું છે. એટલે એ સેવાની દરેકની કિંમત છે ને એ અલગ અલગ હોય. તો આપણે પણ એ પ્રમાણે છે, કોઈ પણ વખતે જ્યારે સેવાની જરૂર પડે ત્યારે સેવા કરવા માટે તૈયાર રહીએ, એની કિંમત પણ અલગ અલગ છે. મહારાજના વખતની અંદર તમે જુઓ કે શ્રીજી મહારાજ જ્યારે મંદિરો બંધાવતા હતા એ વખતે ઘણી વખત માણસોની પણ ખેંચ પડે, પૈસાની પણ ખેંચ પડે, એમાં ખાસ કરીને આર્થિક ખેંચ છે એ બહુ જ પડતી હતી, એવું આપણે ઘણા ગ્રંથોની અંદર લખાયેલું છે. તે એક વખત મહારાજ ગઢડાની અંદર બિરાજમાન હતા અને એ વખતે કડિયાના પગાર ચૂકવવાના બાકી હતા, અને એક આદમી તો ઠેલે પણ પછી તો બહુ ઠેલાય નહીં, એટલે મહારાજ પણ એના થોડો વિચારની અંદર કે કેવી રીતે આ કડિયાના પગાર ચૂકવવા. એ વખતે ખોડડિયા ગામના ખેંગારભાઈ કરીને એક હરિભક્ત મહારાજ પાસે આવ્યા. તો મહારાજે એમને કીધું, આમ તો રસોઈ આપવા માટે આવ્યા હતા, મહારાજે એમને કીધું તમારે રસોઈમાં માની લેશું, પણ તમે અત્યારે જે રસોઈના પૈસા છે એ કડિયાને પગાર ચૂકવવા માટે આપો. અને પેલા એ પૈસા છે મહારાજે એ આપી દીધા, એ ટાણાની સેવા થઈ ગઈ. જો માનો કે એ વખતે ખેંગારભાઈ કદાચ 1500-2000 જેટલા રૂપિયા આપ્યા હોય તો 1500-2000 સેવા અન્ય સમયે ઘણા બધાએ કરી હશે, પણ જ્યારે મહારાજને જરૂર હતી અને એ વખતે એમને કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય એ સેવા છે કરી દીધી, એની અગત્યતા છે એ જુદી હોય. આપણે શાસ્ત્રીજી મહારાજના વખતનો પ્રસંગ છે એ સાંભળીએ છીએ કે જેની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે રડુ ગામની અંદર હતા અને ત્યાં આગળ પુરુષોત્તમપુરા છે એની અંદર આપણા જે સન્નિષ્ઠ હરિભક્ત એ વખતના આશાભાઈ અને ઈશ્વરભાઈ એમના ઘરની અંદર આગ લાગી અને બધી જ ઘર વકરી છે એ પડી ગઈ, ત્યાં સુધી કે એમને માગીને અનાજ લાવીને અને રસોઈ બનાવવી પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈને શાસ્ત્રીજી મહારાજ જ્યારે જોવા માટે આવ્યા કે શું નુકસાન જે થયું છે, એ વખતે શાસ્ત્રીજી મહારાજે બધી જોયું, બધું જોયું ને પછી થોડોક અફસોસ વ્યક્ત કરવા માંડ્યા કે અમારે તો મંદિરની અંદર આટલી રકમની જરૂર હતી, પણ હવે તમારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે તો એની અંદર તમારા પાસે શું માગણી કરવી. ત્યારે એ વખતે આશાભાઈ જો પરિસ્થિતિ કયા પ્રકારની છે અને એની અંદર આ પ્રકારની વાત કરવી એ બહુ જ અઘરું છે, બહુ જ કઠણ છે, જેને જબરજસ્ત નિષ્ઠા હોય, જેને કરતા શાસ્ત્રીજી મહારાજને માન્ય હોય ને તો જ આ પ્રકારની વસ્તુ છે બની શકે, બાકી શક્ય નથી. પણ એ વખતે પણ આશાભાઈ વાત કરી કે સ્વામી આ બધી વસ્તુ છે બળી ગઈ છે, પણ અમારી આબરૂ બળી ગઈ નથી, અને એ શરાફને ત્યાંથી જઈ અને શાસ્ત્રીજી મહારાજને જેટલા રૂપિયા જોઈતા હતા એટલા રૂપિયા લઈ અને શાસ્ત્રીજી મહારાજને આપ્યા, તો એ 1500 રૂપિયા અન્ય સમયે ઘણા બધાની સેવા કરી હશે, પણ આ સેવા છે લખાવી ગઈ કારણ કે આ ટાણાની સેવા હતી કે જ્યારે એકદમ જરૂર હતી એ વખતે શાસ્ત્રીજી મહારાજને આ પ્રકારની રકમ છે એ આપી. જેમાં જે કોઈ રણની અંદર વ્યક્તિ છે જતી હોય અને ચારે બાજુ વૃક્ષ છે વાતી હોય અને રેતીની ડમરી છે ઉડતી હોય, પેલા પાસે પાણી હોય ને પાણી છે એ ખલાસ થઈ ગયું હોય અને તરસેનો જીવ જતો હોય, ને એ વખતે માત્ર એક ગ્લાસ કોઈ પાણી છે આપે તો એની આખી કિંમત છે ને અલગ પ્રકારની હોય. પાણીનો એક જ ગ્લાસ છે
પણ કયા સમયે એ ગ્લાસ છે આપ્યો છે, કેવી સામેની વ્યક્તિને જરૂરિયાત છે અને એ વખતે એને આ પ્રકારનું કાર્ય છે કર્યું છે, બાકી વસ્તુ છે એ અલગ બની જાય. આજે કોઈના લગ્ન છે એ થતા હોય ને એ વખતે બધે કંકોત્રી છે લખાઈ ગઈ હોય અને એ વખતે પહેલાના કંઈક 1000 રૂપિયા 10000 રૂપિયાની એકદમ જરૂર પડે, પોતાના પાસે છે નહીં અને એ વખતે કોઈ મદદ કરે તો આ બધી છે ને એ ટાણાની સેવા છે. અને એવી સેવા જ્યારે કરવામાં આવે ને ત્યારે એનું મૂલ્ય છે એ કંઈક અલગ પ્રકારનું હોય છે. તો આપણે પણ એને માટે તૈયાર રહેવાનું છે. એક વસ્તુ તો થઈ ગઈ, બધા ઉત્સાહથી ખૂબ સારી સેવા છે લખાવી. અત્યારે નગરની અંદર અમદાવાદના સંયોજકો છે, કોઈ 200-300ની સંખ્યાની અંદર સેવાની અંદર જોડાઈ પણ ગયા છે અને સખત તાપની અંદર. હવે તો તાપ છે ઓછો, કે બાકી અમને વિચારો તો તમે મે મહિનાના ઉનાળાની અંદર સખત તાપની અંદર જે રીતે સંયોજકો સેવા કરતા હતા એ આપણને લાગે કે ઓહો શું આ સેવા છે થાય છે. તો એક પ્રકારની વસ્તુ તો બની ગઈ છે. હવે આપણે તૈયારી શેના માટે કરવાની છે કે જ્યારે જરૂર સંયોજકોની પડે અને બીજી કોઈ જગ્યાએથી જરૂર સંયોજકો છે અવેલેબલ ના થતા હોય એ વખતે પણ અમદાવાદના સંયોજકોએ કાયમ એ પ્રકારની તૈયારી રાખવાની છે કે અમને જ્યારે બોલાવશો ત્યારે અમે આ પ્રકારની સેવાની અંદર છે એ આવી જશું. પ્રમુખ સાંઈ મહારાજે પોતે પણ તમે જો કે હરિભક્તો છે એને ટાણે ટાણે કેવી રીતે સાચવા છે, ભલે એમને ગમે તેટલું કષ્ટ છે પડે પણ છતાંય તે હરિભક્તો છે એનું ટાણું છે એ પ્રમુખ સાંઈ મહારાજે સાચવી લીધું છે. પ્રમુખ સાંઈ મહારાજ મુંબઈ હતા અને એ વખતે વડોદરાથી એક હરિભક્તનો ફોન છે કે સ્વામી મારા દીકરાનું લગ્ન છે અને મેં મારા વિવાહને વચન આપ્યું છે કે પ્રમુખ સ્વામી આ લગ્નની અંદર આવશે. એ વખતે સંતો જતા હતા તો પ્રમુખ સ્વામી મહારાજ આ લગ્નની અંદર આવશે. પ્રમુખ સ્વામી મહારાજ ને વખતે કંઈક દાણું કે બાજુ છે કાર્યક્રમ પણ ગોઠવાઈ ગયેલો, એટલે સ્વામી બાપાએ વાત પણ કરી કે આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. એક વખત પહેલા પણ કાર્યક્રમ ગોઠવાયેલો હતો ને ત્યાં આગળ ના પાડવાની થઈ છે. પેલા હરિભક્તોને એકદમ આગ્રહ હતો કે ના સ્વામી મેં તો વચન આપ્યું છે તો તમારે આવવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજે આખો પોતાનો પ્રોગ્રામ છે ચેન્જ કરી અને પ્રમુખ સાહેબ મહારાજ છે એ વડોદરા પોતે આવ્યા. પાછો વડોદરા તો પછી ત્યાં આગળ કંઈ વિચરણ કરવાનું નહોતું, એ ખાલી એક દિવસનો કે 1.5 દિવસનો કાર્યક્રમ પૂરો કરી અને પ્રમુખ સાહેબ મહારાજ પાછા મુંબઈ ગયા. તાણું સાચું કે હરિભક્ત છે પછી ક્યારેય ઉપકાર છે ભૂલે નહીં. અને વિદ્યાનગર છાત્રાલયમાં હતો ત્યારે છાત્રાલયને 40 વર્ષ પૂરા થતા હતા, એનો ચતુર્દશાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો. હવે એની અંદર બન્યું એવું કે લગભગ 25 ફેબ્રુઆરી એ નક્કી કરી બાપા સાથે, 2 દિવસનો કાર્યક્રમ હતો, પ્રમુખ સાહેબ મહારાજ પોતે પણ એની અંદર હાજર રહે તો એ પ્રકારની સ્વામીએ બોચાસનની અંદર વાત કરી હતી બાપા સંમત પહેલા અને રીતે તારીખ છે એ નક્કી થઈ ગઈ. બધા એવો કોઈ તૈયારી પણ શરૂ કરી દીધી જેમ જેમ દિવસો છે, કારણ કે આ તો લગભગ 2-3 મહિના પહેલા નક્કી થયેલું હતું. જેમ જેમ 25 ફેબ્રુઆરી નજીક આવતી ગઈ એમ વિદ્યાર્થીઓ એને પોતાને એક્ઝામ છે એ ડિક્લેર થવા માંડી. એન્યુઅલ એક્ઝામ નહોતી, ટેસ્ટ એક્ઝામ હતી, તો એક્ઝામ છે ડિક્લેર થવા માંડી. હવે લગભગ સાયન્સ ફેકલ્ટી, કોમર્સ ફેકલ્ટી, એન્જિનિયરિંગ ફેકલ્ટી બધી ફેકલ્ટી છે ને એક પછી એક એક્ઝામ ડિક્લેર થવા માંડી. એ એક્ઝામ કાં તો કોઈને 23 ફેબ્રુઆરી ચાલુ થતી હોય, કાં કોઈને 27 ફેબ્રુઆરી ચાલુ થતી હોય, તો 2 બાજુ મુશ્કેલી. જેને 27મી થતી હોય એ પણ પોતે કાર્યક્રમની અંદર રસ ના લઈ શકે, જે કંઈ કાર્યક્રમો કરવાના હતા એની અંદર સમય આપવો પડે, સમય ના આપી શકે, અને જેને 23મી ચાલુ થતી હોય એ પણ સ્વાભાવિક છે કે એ રસ ના લઈ શકે. અમે એકદમ છે એ મૂંઝાઈ ગયા કે કરવું કેવી રીતે. કાર્યક્રમ તો ઘણા બધા હોય, 1.5 દિવસનો કાર્યક્રમ હતો, એટલે પછી ન છૂટકે બાપાને, બાપા લગભગ અમરેલી હતા અને સાહેબ બાપાને ફેક્સ કર્યો અને એની અંદર લખ્યું કે આ રીતે બાપા 25મી ફેબ્રુઆરી એ આપણે ડેટ નક્કી કરી છે, પણ બધા વિદ્યાર્થીઓને એક્ઝામની ડેટ આવે છે એ દરમિયાન, તો જો અમને અન્ય તારીખ, પછી અમે સજેશન પણ કર્યું કે 4મી અને 5મી માર્ચે શનિ રવિ આવે છે અને વિદ્યાર્થીઓને, પૂર્વ વિદ્યાર્થીને શનિ રવિ વધારે અનુકૂળ આવે, એટલા માટે જો એ તારીખ ગોઠવાય તો સારું. આવી અમે સામેથી ડેટ પણ આપી દીધી. એ પ્રમુખ સાહેબ મહારાજને ત્યાં અમરેલી છે ફેક્સ મળ્યો અને બપોરે લગભગ 11-12 વાગે ફેક્સ કરેલો અને સાંજે મેં ધર્મચંદ્ર સાંઈનો ફોન કર્યો. મેં કીધું જાણવા માટે ફેક્સ મળી ગયો,
તેમણે વાત કરી કે ટેક્સ મળી ગયો, પ્રમુખ સાહેબ મહારાજે વાંચી પણ લીધો છે અને પ્રમુખ સાહેબ મહારાજે સંમતિ પણ આપી દીધી છે. કેટલો બધો આનંદ થાય. તો હવે એ વખતે પ્રમુખ સાહેબ મહારાજના આગળના કાર્યક્રમો છે તો નક્કી પણ થઈ ગયા હશે, પણ પ્રમુખ સાહેબ મહારાજે વિદ્યાર્થીઓની સગવડતા સાચવવા માટે એમને પોતાની અગવડતાઓ છે એ જોઈ નહીં. તો એક સમય એવો આવ્યો કે જ્યારે વિદ્યાર્થીઓને જરૂર હતી એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ છે એમની સાથે ભળી ગયા. તો પ્રમુખ સાહેબ મહારાજે આવા ખૂબ ટાણા, એક વખત તો ત્યાં પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરની અંદર હતા અને અકલદરથી ગરીભક્તનો ફોન આવ્યો કે પરદેશથી એ ગરીભક્ત આવ્યા છે અને શિક્ષાપત્રનું કારણ એક દિવસનું કરાવવાનું છે, તમારે આવવું પડશે. તો પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરથી છેક ખાલી પારાયણ જે કલાક કે બે કલાક ચાલવાનું એના હતું, એના માટે પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરથી છેક આટલા જ રહ્યા. પેલા તો પરદેશ પણ જતા એટલે કે જવા માટે નીકળી પણ ગયેલા, પણ એના માટે પણ પ્રમુખ સાહેબ મહારાજ આ રીતે પોતે ગયા. તાવા તો પ્રમુખ સાહેબ મહારાજના જીવનની અંદર ઘણા બધા પ્રસંગો છે કે જેની અંદર હરિભક્તો છે એને જ્યારે જરૂર હોય એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ છે એ પોતે હાજર થઈ ગયા હોય. તો આપણે પણ પ્રમુખ સાહેબ મહારાજના પગલે પગલે છે જ્યારે સમયની અંદર જે પ્રકારની જરૂર હોય એ પ્રકારે આપણે આપણી સેવા છે કરીએ. અત્યારે બધાએ કોઈ 45 દિવસ 90 દિવસ લખાવી છે ને એ પ્રકારે એમને ડેટ પણ છે કે ભાઈ આ તારીખે એમની સેવા છે શરૂ થશે, પણ વચ્ચે આપણે સેવાની જરૂર પડી તો પણ એ સેવા માટે કરવા માટે આપણે તૈયાર છે એ રહેવું પડશે. એક જ આપણા મગજની અંદર યજમાન છે, અમદાવાદ યજમાન કહેવાય. જેમ વધારેમાં વધારે ભીડો છે એ કોને લેવાનું હોય? તો જે યજમાન હોય, લગ્ન થતું હોય તો યજમાન છે એને રાત દિવસના ઉજાગરા કરવા પડે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી એ પોતે આમ જતા હતા એક ગામથી બીજે ગામ, અને એમાં સામેથી પટેલ મેળા જે સત્સંગી હતા, એટલે ગુણાતીતાનંદ સ્વામી જોયા એટલે એમને ગાડાઓ ઉભા રાખ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને દર્શન કરવા માટે આવ્યા. એ સ્વામીના દર્શન કર્યા બાપાએ, ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું કે ક્યાં જાઉં છો? તો દીકરાને પરણાવવા જાઉં છું. હવે પટેલની આંખ છે ને એ થોડી લાલ લાલ હતી, એટલે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું પટેલ કેમ આંખ લાલ છે? એટલે પટેલે કીધું કે સ્વામી આ દીકરાના લગ્ન છે હતા એટલે 3-4 દિવસના જાગરા છે. એ ગુણાતીતાનંદ સ્વામી હેત હતું એમને, એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું પટેલ શ્રીજી મહારાજ માટે આવો ઉજાગરા કર્યા છે. અને પટેલને અંતરદ્રષ્ટિ છે એ થઈ. પણ કહેવાનું શું કે આપણે બીજી બધી ઘણી બધી બાબત માટે જ્યારે એ પ્રકારની જરૂર હોય ત્યારે કરતા હોઈએ, અહીંયા આગળ શતાબ્દી મહોત્સવની અંદર આપણે એ પ્રકારની સેવા છે કરવાની છે. કરે છે બધા અગવડતાઓ વેઠી અને અનુકૂળ કરીને અને સેવા છે કરે છે, પણ માનસિક રીતે બધાએ જેટલા 6000 આપણા પુરુષ હરિભક્તો છે કે જેમને સેવા લખાવી છે બધાએ માનસિક રીતે આ તૈયારી છે રાખવાની છે કે જ્યારે અમને બોલાવે સેવાની અંદર ત્યારે અમે જઈશું. ભલે અમે 35 દિવસની સેવા છે લખાવી છે, પણ એ 35 દિવસ એટલે 16-15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી નહીં, જ્યારે બોલાવશે ત્યારે અમે આ પ્રકારની સેવા છે એની અંદર જઈશું. અત્યારે નગરની પૂર્વ તૈયારી ચાલે છે, આ બધી વસ્તુ છે સ્વાભાવિક બને, અને આ કેવું છે એકદમ આમ જોરદાર તૈયારી છે થતી હોય. જેમ ગાડી છે એકદમ આમ માનો કે 80 કિલોમીટર પર અવર છે જતી હોય અને વચ્ચે ખાડો આવે તો કેટલી ઉછળે, એવી રીતે એકદમ આમ જોરદાર તૈયારી છે ચાલતી હોય. જેટલા સંયોજકો સંયોજકો હોય અને એમાં વચ્ચે માનો કે 500 સંયોજકોને ગેપ પડી કે 200 સંયોજકોનો ગેપ પડી તો જે જોરદાર રીતે તૈયારી છે ચાલતી હોય ને એની અંદર ખાડો આવ્યા જેવું થઈ જાય. આપણે એક જ વસ્તુ છે મગજની અંદર રાખવી છે કે આપણે સમયો શાનદાર રીતે ઉજવવો છે, અને એ શાનદાર સમયો ઉજવવા માટેની પહેલી જવાબદારી છે એ અમદાવાદના સંયોજકો માટે છે. એટલે આપણે એ રીતે છે એ તૈયાર થવાનું છે. ઘણી વખત છે એ પ્રકારની કસોટી પણ થવાનો સંભવ રહેશે કે જેની અંદર છે આપણે કંઈક કામ હોય એ વખતે યાદ કરવાનું કે મહંત સાહેબ મારે શું બોલ્યા છે. મહંત સાહેબ મારે કીધું કે વ્યવહાર છે એ ભગવાન સંભાળશે, શ્રીજી મહારાજ સંભાળશે. એ મહંત સાહેબ મહારાજનું વાક્ય યાદ કરી અને વ્યવહારને થોડો ગૌણ કરી પણ આપણે સેવાની અંદર આવી જવું. ઘણી વખત છે એ મહંત સાહેબ મહારાજ કસોટી કરવા માટે પણ એવું કરે. શ્રીજી મહારાજ ઘણી વખત છે એ હરિભક્તોની કસોટી જે કરતા હતા, બ્રહ્માનંદ સાહેબની દાદા ખાચરની ઘણી બધી આપણે વાતો છે એ સાંભળીએ છીએ, કસોટી છે એ પ્રકારની કરતા હતા,
तो એવી કસોટી કરવા માટે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાનો સંભવ રહે એ કસોટીમાંથી આપણે પાર ઉતરવું છે એવો મનની અંદર આપણે સંકલ્પ રાખવાનો છે એક જ વસ્તુ મેં કીધું ને કે સમય આપણે શોભાળવો છે જ્યારે કહેવામાં આવે કે તમે અત્યારે સેવાની અંદર આવો પાંચ દિવસ પહેલા કહેવામાં આવે એ વખતે આપણે કદાચ એવું માનીએ કે હવે કદાચ હું નહીં જોઉં તો ચાલશે બીજા જશે એટલે ત્યાં આગળ જેટલી સંખ્યા જોઈએ છે એટલી સંખ્યા થઈ જશે એવું નહીં માનવાનું પહેલા પહેલો હું જઈશ એ પ્રકારનું માનવાનું નહીં તો પેલા રાજાનું દ્રષ્ટાંત છે આપણે કે રાજાએ જાહેરાત કરી કે આ હોજ છે પાણીથી ભરવાનો છે હવે સવારના પાંચ વાગે જે બધા એક એક ઘડો છે નાખવાની વાત હતી અને રાજાએ બધા સિપાહીઓ છે ગોઠવી દીધેલા કોણ ઘડો નાખવા માટે આવે છે એટલે બધા સવારે વહેલા ઉઠી ઉઠીને અને ઘરો નાખે એ પ્રકારનું આયોજન હતું તો બધા એવું ધાર્યું કે ભાઈ હું નહીં જાઉં પણ બીજા બધા ધારો કે પાંચસો જણની વસ્તી હોય તો હું નહીં જાઉં ચારસો નવ્વાણું તો નાખવાના છે બીજાએ પણ વિચાર્યું કે ચારસો નવ્વાણું તો નાખવાના છે ચારસો નવ્વાણું તો નાખવાના છે અને આખરે થયું શું કે હોજ છે એ ખાલી ને ખાલી રહ્યો એટલે આપણે એ પ્રકારનું માનવાનું નથી કે હું નહીં જાઉં તો બીજા તો જશે ને સૌથી પહેલો હું જઈશ એ પ્રકારનો એક વિચાર છે એ મગજની અંદર રાખવાનો છે તો સારામાં સારી સેવા છે એ થશે એવા ક્યાં પાંચ મહિના બાકી છે એ પાંચ મહિનાની અંદર આપણે અત્યારથી હું તો ઘણી વખત કહું છું કે પ્લાનિંગ એ રીતનું આપણું થવું જોઈએ કોઈને ધંધો હોય કોઈને નોકરી હોય નોકરીની અંદર ઘણી વખત એ પ્રકારની તકલીફ પડે કે જેની અંદર સામે ઉપર રજા ન જ આપવાનો હોય એ વસ્તુ અલગ થઈ ગઈ પણ માનો કે કોઈનો ધંધો મારે થાય એક રમેશ પાલડિયા કરીને વિદ્યાર્થી એને ત્યાં આગળ સુરતની અંદર છે ટેક્સટાઇલની ફેક્ટરી છે નાખવાની હતી મેં એને પૂછ્યું મગી તો પછી આ સેવા કેવી રીતે કરી છે કે મેં મારા પાર્ટનરને કહી દીધું છે કે મંદિરમાંથી જ્યારે પણ કોલ આવશે મારા ઉપર ત્યારે હું તત્કાળ છે ને એ નીકળી જઈશ એ કન્ડિશન ઉપર આપણે પાર્ટનરશિપ કરવી હોય તો કરીએ અને પહેલાં મંજૂર કરેલું એવી એની ભાવના હતી કે મંદિરમાંથી અત્યારે પણ કેટલા ગરીબ એવા છે કે જેને મંદિરમાંથી તો પોતાના બધા જ કામો છે પાછા ઠેલી ફર્સ્ટ પ્રાયોરિટી એ મંદિરનું કામ એમ આપણે પણ આ રીતે છે એ વિચારવાનું છે ફર્સ્ટ પ્રાયોરિટી આપણો જે સમયો છે એને જ મળવી જોઈએ બીજી બધી વસ્તુ છે એ આપણે પાછળ રાખવાની છે અને આમ એ નથી કહેતા કે જ્યારે કાળ આવે છે ત્યારે ક્યાં આપણે વાયદા કરીએ છીએ કે હું પાંચ દિવસ પછી આવીશ કે દસ દિવસ પછી આવીશ ને મહારાજના વખતની અંદર કેટલા હરિભક્તો ક્યાં બધા જે જૈન કે વાણિયા હતા એ બધા યાત્રા કરવા માટે જતા અને વચ્ચે અમે ગઢડા આવ્યું તો એમને થયું કે ચાલો સ્વામી ભગવાન છે તો આપણે દર્શન કરતા જઈએ અમને બીજું તો બહુ લેવા દેવું નથી પણ કે હવે છે તો આપણે દર્શન કરતા જઈએ તો ત્યાં આગળ આવ્યા તો મહારાજે બંધિયાના હરિભક્તો હતા અરે બંધિયાના બધા વણિકો હતા એટલે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે અમારા બંધિયાના ડોસાભાઈ છે એ શું કરે છે ને કેમ છે એમનું અરે કહે છે કે મહારાજ એ કહે છે કે અમે તો વ્યવહારની અંદર છે ને અહીં સુધી ડૂબેલા છીએ પણ તમારા ડોસાભાઈ એ ચોટલી સુધી ડૂબેલા છે મહારાજ તો ડોસાભાઈની જેને કહેવાય ને કે એ જાણતા હતા એમના મનની અંદર શું છે એમની ભાવના કેવી છે એટલે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં હવે તમે અત્યારે જે યાત્રા કરવા માટે જાઓ છો તો જજો પણ તમે વળતા છે પાછા અહીંયા આગળ આવજો અને એ દરમિયાન શ્રીજી મહારાજે ડોસાભાઈને એક પત્ર લખી મોકલો કે તમે જ્યાં હો ત્યાંથી તરત જ આ પત્ર છે મળે એટલે તમે ગઢડા આવી જાઓ સવારનો સમય હતો અને પેલા ઊંટ ઉપર કે હું પેલા કાસદ ગયા હશે અને ડોસાભાઈ છે એમની ગોળની દુકાન હતી અને સવારના પોરની અંદર આજુબાજુના ગામડામાંથી ગોળના ગાડાઓ છે આવે અને એ ગોળના ગાડા છે લેવાના પૈસા ચૂકવવાના એ બધી કાર્યવાહી છે એ સવારે થતી હોય એટલે ડોસાભાઈ આમ પેન્સિલ છે કંઈક લખવાનું હોય ને એટલે પેન્સિલ કે પેન જે કહ્યું હોય આમ કાન ઉપર ભરાવેલી હતી અને આ બધો વ્યવહાર છે કરતા હતા ડોસાભાઈ અને એ વખતે પેલા કાસદ છે આવ્યા અને મહારાજનો પત્ર આપ્યો ડોસાભાઈ વાંચ્યો પત્ર અને પત્ર વાંચી અને સીધા ત્યાંથી જવા માટે તૈયાર થયા બીજા લોકોને ખબર પડી કે ડોસાભાઈ તો આમને બધું મૂકી જાય છે ડોસાભાઈ તમે આ બધું કંઈ ખરખું કરીને તો જાઓ કેટલી લેવડ છે કેટલી દેવડ છે કોને કેટલા પૈસા છે ચૂકવવાના છે કોના પૈસા છે લેવાના છે
આટલું તો તમે કરીને જાઓ. ડોસાભાઈ અદભુત અદભુત જવાબ આપ્યો. ડોસાભાઈ કહે છે કે કાળનું જયારે તેડું આવે તો એ વખતે ક્યાં ભલામણ કરવા માટે રોકાય છે? અત્યારે ઘણી વખત એટેક એકદમ જોરદાર છે, એટેક આવે પતી ગયું, એટેક આવ્યો એટલે સીધા કશી ભલામણ કરવાના સીધા છે માણસ છે એ ઉકળી જાય. તો કે કાળનું જયારે તેડું આવે છે એ વખતે કોઈને ભલામણ કરવાની રહેતી નથી. કાં તો કાળના પણ કાળ શ્રીજી મહારાજનું તેડું આવ્યું છે, પછી મારે ક્યાં ભલામણ કરવાની રહી? આપણે પણ સમજવાનું કે આ શતાબ્દી મહોત્સવ અને એમાં જયારે આદેશ આવે સમજી લેવાનું કે આ મહંત સંકારનું તેડું આવ્યું છે અને મારે કોઈને ભલામણ કરવાની નથી. અને સિદ્ધાર્થ એટલે થોડો વ્યવહારને એવું જોવાનું, હા એવું નથી કે આંધળું ક્યાં કરીને જવાનું, પણ જેને જેને થોડી ઘણી અગવડતા હોય તો એને અવશ્ય છે એ આદેશ આવે એટલે તરત જ નીકળી જવું જોઈએ. એમ એવું ને એવું તમે જુઓ કે સુંદરજી સુથાર હવે એ પોતે જતા હતા રાજાનું ખાંડું એટલે કે એમના દીકરાને લઈને પરણાવવા માટે, અને એમાં વચ્ચે મહારાજ છે, મહારાજે પૂછ્યું કે કોણ આવ્યો? તો કે દાસ આવ્યો. દાસનું લક્ષણ શું? કે એમ કરે તો કે અમે કહીએ છીએ કે અત્યારે તમે આ બધા વખતે તો દાઢી ને બધું મૂંછ ને બધું રાખતા હોય ને કે તમે બધું મૂંડાવી નાખો. એક પળનો વિચાર, આ બધા એક્ઝામ્પલ એવા છે ને કે જેના ઉપર આમ વિચાર કરે તો ખબર પડે કે શું એ લોકોનો ભોગ હશે. તો તરત જ હવે એક બાજુ લગ્નની જાણ લઈ જાય છે એટલે કે ખાંડું લઈ જાય છે, અને બીજી બાજુ આ પ્રકારનો મહારાજ આદેશ કરે છે અને એ આદેશનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા સિવાય પાલન કરવા માટે તૈયાર થઈ જાય છે. બધું કરી નાખ્યું એમને, મહારાજાને કાશી ભણવા માટે મોકલાન પછી તો એ થયું પાછા બોલાયું બધું. પણ કહેવાનું શું કે આ રીતે છે એ આપણા જે પૂર્વે હરિભક્તો થઈ ગયા અત્યારે પણ એ પ્રકારના હરિભક્તો છે તો આ પ્રકારની એમની તૈયારી છે. ભાદરાની અંદર મહારાજે પત્ર છે લખ્યું, તમે તત્કાળ આવી જાઓ, તમને ખેતરો છે એની અંદર બધું વાવેલું હતું, બધું ઉગી ગયું, તમને લણવાનું હતું. ચાર જણા ગયા ને ચાર જણા છે ના ગયા. આપણે બધા પ્રસંગ જાણીએ છીએ કે ચાર જણે રક્ષા મહારાજે કરી, પેલા ચાર જણ છે ના આવ્યા એનું ખેતર છે રોડાઈ ગયું. આપણે કોઈ એવી અપેક્ષા સાથે પણ જવાનું નથી કે ભાઈ આપણે જઈએ એટલે બસ બધું આપણું સારું થઈ જશે. આપણે એક સમર્પણની ભાવના સાથે આ પ્રકારનો આદેશનું પાલન છે એ કરવાનું છે. તો આપણે આને માટેની તૈયારી કરવાની છે. ખૂબ આનંદની વાત છે કે ખૂબ મોટા પ્રમાણની અંદર હરિભક્તોએ સેવા લખાવી છે, પણ મેં કીધું ને આ સેવા વધારે સાર્થક ત્યારે થશે કે જ્યારે સેવાની જરૂર હોય. કારણ કે આ વખતે પરમ પૂજ્ય મહંત સાહેબ મહારાજની કૃપાથી ખૂબ મોટા પ્રમાણની અંદર સમયાની અંદર બધા હરિભક્તો યુવકોએ સેવા લખાવી છે. અમારે પ્રશ્ન થઈ ગયો છે ભાઈ કોને સેવા આપવી ને કોને ના આપવી, એક મોટું મોટું અત્યારે પ્રશ્ન થઈ ગયો છે. પૂજ્ય ઈશ્વરચંદ્ર સાહેબ તો કહેતા હતા, અમને બહુ થોડી ગભરામણ હતી કે ભાઈ થશે નહીં થશે. મન સામે આશીર્વાદ હતા ઈશ્વર સાહેબ કે તમે હું કરા ચિંતા કરો છો, થઈ જ જશે, બાપાનો સમય છે ને. અને ખરેખર એવું કહ્યું કે મોટા પ્રમાણની અંદર, બાકી આજે કેટલા વર્ષો પછી 1995 ની અંદર છેલ્લો આ પ્રકારનો સમય થયો, પછી 2007 ની અંદર શતાબ્દી મહોત્સવ તો 4 દિવસનો હતો, 95 ની વરે 2005 ની અંદર દિલ્હી 25 દિવસનો ઉત્સવ, પણ સહેસેવકો ખાલી 6,000-7,000ની જરૂર હતી પુરુષ સહેસેવકોની. પણ આટલા મોટા પ્રમાણની અંદર સહેસેવકો કે જે 81, 85, 92, 95 પછી લગભગ એટલા 5 અને બસ 27 વર્ષ પછી આ સમય આવતો હતો. એટલે ડર હતો કે એ વખતે તો 81, 85, 92, 95 શું થયેલું કે લોકો રજા લેવાથી થોડા ટેવાય પણ ગયા હતા કે ભાઈ સમય આવવાનો છે આવવાનો છે. આ 27 વર્ષની ગેપ પછી આ પ્રકારનો સમય આવતો હતો, અને અત્યારની પરિસ્થિતિ પણ થોડી જુદી એટલે થોડો ડર છે હતો, પણ કેવળ મહંત સાહેબ મહારાજની કૃપાથી બહુ જ નોંધણી છે થઈ છે. એટલા માટે સમય આ વખતે કોઈ તંગી પડવાની જરૂર નથી, પણ પૂર્વ તૈયારીની અંદર ક્યાંક ક્યાંક એવું બનશે કે ખાડા પડશે, એ વખતે આપણે ખાડા છે એ પૂરવાની જવાબદારી એ અમદાવાદના સ્વયંસેવકોએ લેવાની છે. તો બધાને ખાસ વિનંતી છે કે આને બરોબર આપણે મગજમાં રાખી અને જે કંઈ પ્લાનિંગ તમારે કરવું હોય નોકરીની અંદર ધંધાની અંદર કે જેથી કરીને જ્યારે સેવાની આવશ્યકતા હોય ત્યારે આપણે સારી રીતે આવશ્યક સેવાની અંદર આવી શકીએ. મહારાજ સ્વામી બ્રહ્મ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ આપનું આપ સર્વને એ પ્રકારનો બળ બુદ્ધિ શક્તિને પ્રેરણા આપે એ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન.